નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક મહત્ત્વના ટોપિક તરફ જઈ રહ્યા છે એક મહત્ત્વનો ટોપિક જોવાના છે કે જે આવનારી પરીક્ષાઓ છે ખાસ કરીને જે ક્લાર્કની પરીક્ષા છે આ સિવાય એસટીઆઈની પરીક્ષા છે કે જેમાં ગુજરાતી સાહિત્યના સારા એવા પ્રશ્નો પૂછતા હોય છે તો એ પ્રશ્નોને જે પેપરમાં પૂછાય છે એને ધ્યાનમાં રાખીને આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો આવા જ સમયાંતરે જે મહત્ત્વના પ્રશ્નો છે એની આપણે સમયાંતરે વિડીયો બનાવતા રહીશું તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો ત્યાં તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેથી કરીને તમે નવી નવી માહિતી વોટ્સઅપમાં મેળવી શકો તો મિત્રો આજનો આપણો ટોપિક છે ગુજરાતી સાહિત્યકારો અને તેનું વખણાતું સાહિત્ય એટલે કે જે ગુજરાતીના ગુજરાતીમાં સાહિત્યકારો છે એમાં જે એમનું વખણાતું સાહિત્ય છે એની વિશે ચર્ચા કરવાની છે અને ઘણા મિત્રો એવા નામ છે કે જે પરીક્ષામાં આગળ પૂછાઈ ચૂક્યા છે અને આપણા માટે નવા હોય છે તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રથમ આપણા કવિ છે નરસિંહ મહેતા હવે નરસિંહ મહેતાને તો બધા જાણે જ છે ગુજરાતી સાહિત્યના એમ કહી શકાય કે મહત્વના એવા આદિ કવિ જેનું ઉપનામ ધારણ કરેલું છે એવા નરસિંહ મહેતા એમનું કયું સાહિત્ય વખણાય છે એક તો પ્રભાતિયા અને બીજું શું છે ભજન તો પ્રભાતિયા કયા કવિના વખણાય છે તો કયા આવશે નરસિંહ મહેતા હવે મિત્રો આ નરસિંહ મહેતા છે એના જીવન વિશે વાત કરવા જઈએ તો આપણે ઘણો બધો લાંબો વિડીયો પણ બની જાય અને કરવા જઈએ તો પણ ઓછી છે કેમ કે ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે કોઈનું યોગદાન હોય તો એ કોણે કોણ છે તો કે નરસિંહ મહેતા છે આપણે અમુક સમય પછી છે આપણે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા વિશે સંપૂર્ણ ડિટેલ ફૂલ ડિટેલ સાથેનો આપણે વિડીયો આપણી ચેનલમાં મૂકીશું તો ત્યાંથી તમે વધારે ડિટેલ મેળવી શકશો તો નરસિંહ મહેતા મીરાબાઈની વાત કરીએ નેક્સ્ટ મહત્ત્વના મીરાબાઈ તો કે એના પદ અને વિરહ ગીતો જો મિત્રો પદ નરસિંહ મહેતાના પણ વખણાય છે પણ વધારે વખણાતા હોય અથવા પદ સૌથી વધારે રચના કરેલી હોય તો કોણ આવશે મીરાબાઈ અને વિરહ ગીતો એ તો તમને ખ્યાલ જ છે કૃષ્ણની ભક્તિના વિરહ ગીતો તો કોઈ આવશે મીરાબાઈ મિત્રો આવી જ રીતના આપણે જે તે સાહિત્યકાર છે એમના ઉપનામ કયા કયા છે કે ભાઈ નરસિંહ મહેતા તો કે ભાઈ આદિકવિ તરીકે ઓળખાય છે મીરાબાઈ જન્મ જન્મની દાસી પ્રેમ દિવાની તરીકે ઓળખાય છે એની આપણે પણ એક અલગથી વિડીયો બનાવીને ચર્ચા કરીશું નેક્સ્ટ જોઈએ અખો અખો એની રચના કઈ વખણાય છે તો કે છપ્પા જે સેમાં હોય છે તો કે છ પંક્તિના હોય છે શું હોય છે છ પંક્તિ હવે મિત્રો આમાં ડીપમાં જોવા જઈએ તો એટલું બધું તો તમને પૂછાતું નથી પણ છતાંય આપણે જોઈએ તો કયા બે છંદો આવે તો કે રોળા અને ઉલાળા આ રોળા અને ઉલાળા છંદ છે એમાં પણ સારું એવું સોરી એમાં છંદ છપ્પાની રચના થતી હોય છે અને છપ્પા એટલે શું થાય તો કે છ પંક્તિનો સમૂહ મિત્રો ગુજરાતી વ્યાકરણમાં પણ ખાસ ધ્યાન રાખજો ગુજરાતી વ્યાકરણમાં સમાસ અલંકાર જે પૂછાય છે છંદ ને એ બધું એમાં પણ છપ્પા પૂછાઈ શકે છપ્પા કયો સમાસ છે ભાઈ હા છ પદનો સમૂહ તો આ સમૂહવાળું કયો આવશે તો કે ભાઈ આપણો આવશે દ્વિગુ સમાસ આવશે ને કે દ્વંદ્વ સમાસ તો કે દ્વિગુ સમાસ આવશે અને મિત્રો આપણે સમાસના અલંકાર અને છંદના પણ આપણા વિડીયો લેક્ચર છે એ પ્લેલિસ્ટમાં તમને ત્યાંથી મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકો છો નેક્સ્ટ જોઈએ શામળ તો કે પદ્ય વાર્તા અને છપ્પા જો યાદ રાખજો પરીક્ષામાં તમને જ્યારે પણ પ્રશ્ન પૂછાણો ત્યારે આ તમને કન્ફ્યુઝન કરે છે ઘણા વિદ્યાર્થીઓ ગોખી જ નાખવું હોય છે શું તો કે છપ્પા એટલે અખો અક્ષયદાસ સોની પણ મિત્રો અખા સિવાય બીજા કયા કવિના છે તો કે શામળદાસના પણ છે શામળ વીરેશ્વર ભટ્ટ જેની આપણે ચર્ચા કરીશું આગળના વિડીયોમાં તો છપ્પા એમના પણ વખણાય છે આ સિવાય પદ્ય વાર્તા સામાન્ય રીતે વાર્તાઓ છે એ કેવી હોય તો કે ગદ્ય સ્વરૂપમાં હોય પણ અહીંયા આપણે કેવી હોય છે આને કેવી રચના કરી છે તો કે પદ્ય વાર્તાની રચના કરી છે આથી શામળને પદ્ય વાર્તાના પિતા કહેવાય છે શું કહેવાય છે પદ્ય વાર્તાના પિતા નેક્સ્ટ જોઈએ પ્રેમાનંદ મહત્ત્વના કવિ આખ્યાન માટે ખૂબ જ જાણીતા ખ્યાલ છે ને આખ્યાન માટે જાણીતા આખ્યાનના પિતા તો ન કહી શકાય પણ આખ્યાનના શિરોમણી શું કહેવાય આખ્યાનના શિરોમણી તરીકે ઓળખાય છે જો મિત્રો આખ્યાન શબ્દ છે એને રિલેટેડ આપણે ચર્ચા કરી લઈએ સાથે સાથે આવ્યું છે તો તો કે આખ્યાન છે ને આમાંથી ત્રણ સવાલ પૂછાય છે પહેલો સવાલ આખ્યાનના બીજ તો કોણ આવશે બીજ તો કે નરસિંહ તો કોણ આવશે આખ્યાનના પિતા ભાલણ અને આખ્યાન શિરોમણી તો કોણ આવશે તો કે પ્રેમાનંદ શિરોમણી તો કોણ આવશે પ્રેમાન એટલે આખ્યાન રિલેટેડ પરીક્ષામાં તમને અવારનવાર ત્રણેય પૂછાય છે એટલે કે ત્રણમાંથી એક પૂછાય પણ ઓપ્શનમાં કેટલા આપ્યા હોય છે ત્રણે ત્રણ આપેલા હોય છે તો આપણે ક્લિયર એટલું હોવું જોઈએ નેક્સ્ટ જોઈએ વલ્લભ ભટ્ટ જે ગરબા માટે જાણીતા છે ખૂબ જ વખણાતા સાહિત્ય છે અને અવારનવાર આપણે પૂછાય છે એમણે ગરબાઓ પણ ઘણા બધા સાહિત્યમાં લખેલો છે ભાઈ કળીકાળનો ગરબો આનંદનો ગરબો ધનુષધારીનો ગરબો આ બધા એના ગરબાઓ છે એ સાહિત્ય કૃતિઓ છે જ્યારે આપણે કવિઓ વિશે સેપરેટ જ્યારે લેક્ચર લઈશું ત્યારે એમના ડીપમાં એક એક કવિ વિશે માહિતી લઈશું નેક્સ્ટ દયારામ જો દયારામની ગરબી અને વલ્લભ ભટ્ટનો શું છે ગરબા એટલે ધ્યાન રાખજો ગરબાના પિતા તો વલ્લભ ભટ્ટ અને ગરબીના પિતા તો કોણ આવશે દયારામ નેક્સ્ટ ધીરો કાફી તો કે ધીરાની શું છે ભાઈ વખણાય છે કાફી વખણાય છે અને નેક્સ્ટ આવશે ભોજા ભગત જેના વખણાય છે ચાબખા શું વખણાય છે ચાબખા એટલે કે આ અને છપ્પા બંને સરખા જેવું જ છે એટલે ચાબખા એટલે ખાસ કરીને શું કહેવાય કટાક્ષ ભરેલું લખાણ કટાક્ષ ભરેલું લખાણ એટલે આમ ચાબખા ચાબુક મારે કેમ બળતરા થાય એવી રીતના આ લખાણ આ જે તેની રચના છે એ સાંભળીને પણ આપણે શું થતું હોય તો કે અંદરથી પીડા થાતી હોય દુઃખ થતું હોય ત્યારે કયું આવે છે તો કે ચાપખામ કોના ભોજા ભગત તો કે ભાઈ ભર ભોજલરામ કરસનદાસ સાવલિયા એનું પૂરું નામ છે મિત્રો એની પણ આપણે અલગથી કંઈક કરશું વ્યવસ્થા મિત્રો અત્યારે જો બધું ડીપમાં લેવા જશું તો આપણો વિડીયો મોટો થશે થઈ જશે લેન્થી થઈ જશે એટલે અત્યારે છે એ ડાયરેક્ટ જે ટોપિક છે એ પ્રમાણે ચાલીએ પછી આપણે આવી રીતના અલગ અલગ છે એ ઘણા બધા વિડીયો બનાવીશું કે ભાઈ જે તે જ વખણાતી કાવ્ય પંક્તિઓ કયા કયા કવિની કઈ કઈ કાવ્ય પંક્તિઓ અવારનવાર પૂછાઈ ગઈ છે છે પૂછાય છે આ સિવાય એમના ઉપનામો આ સિવાય ઘણા કવિના પૂરા નામો પણ પૂછાય છે એની પણ આપણે અલગથી ચર્ચા કરીશું નેક્સ્ટ જોઈએ ગીજુભાઈ બધેકા હા બાળ સાહિત્યકાર એનું શું વખણાય છે બાળ સાહિત્ય બાળકો માટેનું અને એને એને જ કહેવાય છે બાળકોની એટલે કે મૂછાળીમાં હા મુછાળી માનું ઉપનામ ધારણ કરનાર વ્યક્તિ અથવા કોને મળેલું છે તો બીજું ભાઈ બધેકાને ખાસ જ્યોતિન્દ્ર દવે હાસ્ય સાહિત્ય ભાઈ હાસ્ય સાહિત્યમાં સારું એવું પ્રમાણ રેતીની રોટલી છે ને હા બે ભાઈ તો આ બધું વસ્તુ કોનું છે તો કે જ્યોતિન્દ્ર દવેનું સાહિત્ય છે રચના છે તો એ કેના માટે વખણાય છે ભાઈ તો કે ભાઈ સાસ્ય સાહિત્ય અને એમનો જન્મ પણ પાછો ક્યાં થયો છે તો કે જન્મ પાછો સાહેબ ગુજરાત સુરતમાં થયો છે એટલે એ પણ ખાસ મહત્ત્વનું આપણા માટે પૂછાય છે ખાસ મહત્ત્વના કવિ એવા ઉમાશંકર જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી જેનું વખણાય છે પદ્ય નાટક શું વખણાય છે પદ્ય નાટક મિત્રો આ કવિનો આપણા વિડીયો છે એ આપણા ચેનલમાં છે ભાઈ એ છે ધીરાનો છે ભોજા ભગતનો છે દયારામનો છે એ આપણી ચેનલના પ્લે લિસ્ટમાં એના ડીપમાં એનો વિડીયો છે તો એ પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો અને અમુક સમયાંતરે એ વિડીયો પણ મૂકવામાં આવશે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ જોઈએ કાકા સાહેબ કાલેલકર ભાઈ હા તો કે કાકા સાહેબ કાલેલકર છે એનો નિબંધ કયા નિબંધ તો કે લલિત નિબંધ છે ખાસ જાણીતા છે પ્રવાસન જીવનભાઈ રખડવાનો આનંદ જીવનનો આનંદ ભાઈ આનંદ લેવાવાળા ભાઈ એમ કહી શકાય યાદ રાખવામાં આપણે શું યાદ રાખવાનું આનંદ લેવાવાળા ભાઈ કાકા સાહેબ કાલેલકર ઉપર જેનું નામ પણ છે મહત્વનું છે એની અટક ખાસ પરીક્ષામાં પૂછાઈ ગઈ છે તો કે રાજાધ્યક્ષ એની મૂળ અટક શું છે કાકા સાહેબ કાલેલકરની તો કે ભાઈ મૂ રાજાધ્યક્ષ એનું મૂળ નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જોકે કાલેલકર તો ના કહી શકાય એની મૂળ નામ થાય રાજાધ્યક્ષ ઓકે દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ એનું મૂળ નામ છે પણ પરીક્ષામાં આગળ તલાટીમાં પૂછાઈ ગયેલી એની મૂળ અટક તો રાજાધ્યક્ષ છે કાકા સાહેબ કાલેલકર બંને છે એના ઉપનામ છે કેમ તો કે કાલેલી ગામે એનો જન્મ થયો ક્યાં જતો જન્મ કાલેલી ગામે અને કાકા સાહેબ વડોદરાની જે સ્કૂલ હતી એમાં આચાર્ય હતા પણ એક લોકોને હળીમળીને રહેતા આથી લોકો એને પ્રેમથી કાકાના ઉપનામથી બોલાવતા આથી કાકાના છે એ નામે જાણીતા થઈ ગયા ભાઈ વડોદરાની ગંગનાથ વિદ્યાલયમાં ઓકે તો આ રીતના છે એ કાકા સાહેબ કાલેલકર માટે નિબંધ અને લલિત નિબંધ છે ભાઈ આ સિવાય રખડવાનો આનંદ ભાઈ જીવનનો આનંદ તો આ બધી છે એ મહત્ત્વની રચનાઓ કોની છે તો કે કાકા સાહેબ કાલેલકરની તો આટલી માહિતી અત્યારે આપણે યાદ રાખીશું નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણી ભાઈ આના વિશે તો વાત કરીએ એટલી ઓછી પડે ભાઈ હા લોકસાહિત્યનું સંપાદન કરનાર ભાઈ લોક સાહિત્ય છે એ લોકોના મુખે ગુંજતું કરાવનાર કોઈ વ્યક્તિ હોય તો કોણ છે ઝવેરચંદ મેઘાણી અને આ ઝવેરચંદ મેઘાણી છે ભાઈ ખાસ કરીને એમની રચનાઓ સૌરાષ્ટ્રની ભાઈ છે ને આ સિવાય બાકી ઘણી બધીઓ છે અને ખાસ એમની ભાઈ ચારણ કન્યા જે ખૂબ જ ધૂમ મચાવતી એમ કહી શકાય અને એના માટે પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવતી પણ એનું એક રીઝન હતું કે એ પાઠ્યપુસ્તકમાંથી કાઢવામાં આવી છે એનું કારણ કે એનું કારણ ખાસ એક એના એમ કહી શકાય ફંક્શન જે છે એમાં પ્રવચનમાં એની જાણવા મળ્યું હતું કે ભાઈ એનું કારણ પાઠ્યપુસ્તકમાંથી કાઢવામાં આવી એનું કારણ હતું કે ભાઈ જે તે શિક્ષકો છે એ શિક્ષકો પોતાના લય પ્રમાણે એટલે કે જે આ કાવ્ય છે એનો લય સરખી રીતના નથી કરી શકતા આથી એને છે એ ટેક્સબુકમાંથી કાઢી નાખવામાં આવ્યું એટલે જબરજસ્ત રચના છે ભાઈ ચારણ કન્યા તો એ ચારણ કન્યા પણ કોની છે ઝવેરચંદ મેઘાણીની છે ભાઈ સૌરાષ્ટ્રની રજદારા સોરઠ સોરાટ તારા વહેતા પાણી આ ઘણું બધું રચના છે ભાઈ વેવિશાળ તુલસી ક્યારોને જેટલી બધી ઘણી બધી રચનાઓ છે બધી અત્યારે ચર્ચા કરશું તો નહીં થાય પણ મિત્રો આ આપણી ચેનલના પ્લેલિસ્ટમાં ગુજરાતી સાહિત્યનું પ્લે લિસ્ટ છે એમાં આ વિડીયો છે ઝવેરચંદ મેઘાણીના ચાર ભાગ છે કેટલા ચાર ભાગ તો તમે સંપૂર્ણ ત્યાંથી ઝવેરચંદ મેઘાણીની સંપૂર્ણ માહિતી લઈ શકો છો ક્યાંથી એના કરિયરની શરૂઆત થાય છે અને ક્યાં એના કરિયરની અંત થાય છે એની સંપૂર્ણ ડિટેલ આપણે લીધેલી છે ત્યાંથી તમે મેળવી શકો અને ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવા અવનવા જે વિડીયો છે જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ડિટેલ છે એ તમને સમયાંતરે મળતી રહે અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે આગળ વધીએ પન્નાલાલ પટેલ તો કે જાનપદી નવલકથા અને પ્રણય પ્રધાન છે ને માનવીની ભવાય મરેલા જીવ તો આ બધી કાવ્ય કૃતિઓ કોની છે નવલકથાઓ કોની છે તો કે પન્નાલાલ પટેલની છે નેક્સ્ટ હા ફરદુજીન ફરદુનજી મર્જબાન પારસી લેખક છે જે ખાસ કેના માટે જાણીતા છે પત્રકારત્વ ઘણી વખત પૂછાઈ ગયેલા છે તો યાદ રાખીશું નેક્સ્ટ ધીરુભાઈ ઠાકર તો ગુજરાતી વિશ્વકોષ માટે જાણીતા છે અને ખાસ મિત્રો ધીરુબેન પટેલ પણ આવે છે એટલે ધ્યાન રાખવું ભાઈ અહીંયા ધીરુભાઈ ઠાકર છે ગુજરાતી સાહિત્યમાં ભાઈ એકના એક મળતા નામ હોય ઘણા બધા આવી શકે તો ત્યારે આપણે થોડીક ધ્યાન રાખવું ઘણી વખત આપણે પરીક્ષામાં ઉતાવળના હિસાબે ખોટું ઠીક થવાની સંભાવના વધી જતી હોય છે નેક્સ્ટ બકર ઠાકોર ભાઈ જેનું મહત્વનું વસ્તુ એટીડીઓમાં પૂછાયેલો સવાલ ઠાકોરનો હતો ને ભાઈ સોનેટ કયું સોનેટ મહારા સોનેટ તો કે ધ્યાન રાખજો બકર ઠાકોરનું પૂરું નામ તો કે બળવંત બળવંત રાય કલ્યાણ રાય ઠાકર તો ભાઈ બકર ઠાકોરનું પૂરું નામ અને એનું છે ભાઈ સોનેટ શું છે સોનેટ ક્યાંથી લેવાતા ભાઈ હા ઇટાલીથી લેવાતા ને અને ચૌદ પંક્તિ હોય છે ભાઈ સોનેટમાં હવે એ કઈ પંક્તિઓ શું હોય છે એની ચર્ચા આપણે આગળ કરીશું તો ઓકે ક્લિયર તો બકર ઠાકોર છે ભાઈ સોનેટ લેવાતા ક્યાંથી લેવાતા તો કે ઇટાલીથી લેવાતા ક્યાંથી લેવાતા ને હા સરસ ઓકે યાદ રાખજો ભાઈ મિત્રો બકર ઠાકોર સોનેટ નેક્સ્ટ ગુણવંતરાય આચાર્ય ભાઈ દરિયાઈ સાહસ કથા દરિયાલાલ છે ને મહત્વની કૃતિ છે ભાઈ અને આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો દરિયાલાલ કેમ કે આપણે પોતાની ગુણવંતરાય આચાર્યએ પોતાની કૃતિમાં એક સાહસકથામાં એક ઘટના ઉલ્લેખ કર્યો છે કે ભાઈ કયો એક દરિયા કિનારો છે તો કે ત્યાં એવું તીર દર્શાવવામાં આવ્યું છે શું તો કે આવું તીર દર્શાવવામાં આવ્યું છે અને એ એવું દર્શાવે છે કે જો તમે આ દરિયામાં અહીંથી તમે આગળ વધો અને સીધે સીધા જાઓ તો આપણા પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ કયો ધ્રુવ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચો ત્યાં વચ્ચે ક્યાંય પણ જમીન આવતી નથી ઓનલી ફોર તમારે સીધા દરિયા અહીંથી સીધી સીધા જાઓ તો દરિયામાં દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી જાવ એવું અહીંયા કીધું હતું એટલે કે પોતાની કથાઓમાં ઉલ્લેખ કર્યો છે કે કયો કઈ જગ્યાએ છે આ વસ્તુ છે આવું તે દર્શાવવામાં આવ્યું છે તો કે ભાઈ સોમનાથ ક્યાં આવ્યું છે સોમનાથ આવ્યું છે તો એ પણ આપણે આગળ પરીક્ષામાં બે થી ત્રણ વખત પૂછાઈ ગયેલો છે તો એ આપણે ધ્યાન રાખીશું નેક્સ્ટ જોઈએ હા અમૃત ઘાયલ ભાઈ ગઝલ ખાસ શું વખણાય છે ભાઈનું અમૃત ઘાયલ ગઝલ ભાઈ જયંત કોઠારી તો આ ધ્યાન રાખજો મિત્રો ભાષા વિજ્ઞાન માટે ખાસ જાણીતા છે ભાઈ એનું વખણાતું સાહિત્ય શું છે ભાષા વિજ્ઞાન ઓકે મહત્વના કવિ ભાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી ઓળખો ને ઉપનામ છે ઘનશ્યામ હા બધા મિત્રોને યાદ આવી ગયું ઘનશ્યામ ખબર પડે ને પણ આ એનું ઉપનામ છે ભાઈ કનૈયાલાલ મુનશીનું એ ખાસ કરીને કઈ કૃતિઓ માટે જાણીતી છે તો કે ઐતિહાસિક નવલકથા ગુજરાતનો નાથ જય સોમનાથ આ બધી કૃતિઓ છે એ કોની છે તો કે કનૈયાલાલ મુનશીની છે અને મિત્રો આને પણ આપણા ત્રણ ભાગ સાથે ગુજરાતી વ્યા આપણે ગુજરાતી સાહિત્યમાં સારો એવો સમજવાનો પ્રયત્ન કરેલો છે એના વિડીયો પ્લેલિસ્ટમાં છે તો ત્યાંથી તમે મેળવી શકો છો નેક્સ્ટ ધૂમકેતુભાઈ ટૂંકી વાર્તાઓ માટે અને આ સિવાય ઐતિહાસિક નવલકથા પણ એમની જાણીતી છે ભાઈ ખાલી ટૂંકી વાર્તા તો છે જ હા પણ સાથે સાથે શું છે તો કે ભાઈ ઐતિહાસિક નવલકથા હા આનું પૂરું નામ તમારે કહેવાનું છે ભાઈ હું હવે કહીશ નહીં તો મને ખ્યાલ આવે ને કેટલા વિદ્યાર્થીઓ સંપૂર્ણ વિડીયો જોવે છે ધૂમકેતુનું પૂરું નામ ચાલો કોમેન્ટમાં ફટાફટ આપી દ્યો ચાલો તો આપણે આગળ વધી જઈએ ફટાફટ ઓકે નેક્સ્ટ જોઈએ તો કે મહાવીર સિંહ ગોહેલ જો આ યાદ રાખજો સંસ્કાર ગીતો ખાસ આગળ પૂછાય ગયેલું છે બે વખત અને આપણા માટે હેવી સવાલ બની જતો હોય છે તો મહાવીર સિંહ ગોહિલ તો સંસ્કાર ગીતો માટે એના જાણીતું છે નેક્સ્ટ કે મહત્વના કવિ ભાઈ કયા તો કે નાનહાલાલ જે કોના પુત્ર છે ભાઈ તો કે દલપતરામના પુત્ર છે ને તો નાનહાલાલ જે ઉર્મ ગીત ઉર્મી કાવ્યો અને ડોલન શૈલી ડોલન શૈલીના પિતા કહેવાય છે શું કહેવાય છે ડોલન શૈલીના પિતા તો આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે નાના લાલ ઉર્મી કાવ્યો અને ડોલન શેરીના પિતા નેક્સ્ટ પિંગળસિંહ ગઢવી જે લોકવાર્તા માટે જાણીતા છે યાદ રાખજો ભાઈ જવરચંદ મેઘાણી કીધા લોક સાહિત્ય અને પિંગળસિંહ ગઢવી છે લોકવાર્તા માટે જાણીતા છે નેક્સ્ટ ઓકે જો મહત્વના કવિભાઈ લાભશંકર ઠાકર લાભશંકર જાદવજી ઠાકર યાદ રાખજો ભાઈ પૂરા નામ પણ પરીક્ષામાં એ પણ તમને પરીક્ષામાં પૂછાશે તો લાભશંકર ઠાકર એનું એકાંકી છે ભાઈ અને એમાંય ખૂબ ફેમસ વૃક્ષ તમે આગળ ખબર હોય તો ભણાવ હોય તો એક પાઠ આવતો વૃક્ષ કે એક વ્યક્તિ છે એ વરસાદમાં પલળવા જાય છે ભીંજાવા જાય છે અને એ પોતાના પગમાંથી મૂળ ફૂટી આવે છે અને વૃક્ષ બની જાય છે અને એમાંથી સારી એવી કમાણી એના પરિવારને થાય છે ને ખબર ને હા તો આ બધાય છે એ પાઠનું આમાં ટાઈટ પાઠ કોઈની રચના હોય તો કોની છે શંકર ઠાકરની ઓકે એકાંકી હા એનું મોસ્ટ એમપી ઉપનામ તો કે લઘરો શું છે તો કે લઘરો એનું ઉપનામ છે તો એ પણ યાદ રાખીશું આ સિવાય પુન વર્ષુ પણ એમનું ઉપનામ છે તો એ પણ આપણે ડિટેલ યાદ રાખીશું નેક્સ્ટ મહાદેવભાઈ દેસાઈ આમને તો બધે ઓળખતા જ જશે ભાઈ જેના માટે જાણીતું ડાય ડાયરી સાહિત્ય દિલ્હી સાહિત્ય એકેડમી પુરસ્કાર સૌપ્રથમ પ્રથમ કોઈને મળ્યો હોય તો એ કયો છે તો કે ડાયરી સાહિત્યને મળેલો છે જેના એકથી ત્રેવીસ ભાગ છે શું છે કેટલા ભાગ છે એકથી ત્રેવીસ અને ગાંધીજીનું ભાઈ અંગત જીવન જેનું કોઈ ડાયરીમાં સાહિત્યમાં લખતું હોય તો એ પણ કોણ હતા મહાદેવભાઈ દેસાઈ અને એક અંગત સચિવ હતા એમ કહી શકાય નેક્સ્ટ બાઈ હા આનું પણ તમારે કોમેન્ટમાં કહેવાનો ભાઈ સ્નેહરશ્મિનું પૂરું નામ ઓકે ફટાફટ કહી દો ચાલો એનું છે હાઇકુ આ હાઇકુ સત્તર અક્ષરનું છે ભાઈ ઓકે અને આ ક્યાંથી લાવવામાં આવ્યું ભાઈ બોલો તો કે જાપાનમાંથી ઓકે એટલે હાયકુ છે ક્યાંથી લાવવામાં આવ્યું તો કે સત્તર પંક્તિ આવશે મિત્રો ક્યાંથી એવું તો કે ભાઈ જાપાનમાંથી લાવવામાં એવા પાંચ સાત પાંચ પાંચ સાત પાંચ ઓકે તો હાયકુ છે એ સ્નેહરશમીનું છે નેક્સ્ટ કાંત ભાઈ ખંડકાવ્ય મોસ્ટ આઈ એમ પી ભાઈ ખંડકાવ્ય ભાઈ કાંત કાંત કવિ કાંતનું મૂળ નામ તો કે મણિશંકર રત્નજી ભટ્ટ કવિકાંતનું મૂળ નામ તો યાદ રાખજો ને એનું ખાસ શું જણાય છે તો કે ખંડ કાવ્ય છે એ વખણાય છે આ સિવાય નેક્સ્ટ મોહનલાલ પટેલ જે લઘુકથા અને લઘુ નવલકથા માટે જાણીતા છે નેક્સ્ટ ખાસ મહત્વના કવિભાઈ કલાપી કવિ કલાપી પ્રણય અશ્રુ દર્દના કવિ છે ને હા તો એવા પ્રણય કાવ્યો છે એમના ખૂબ જ જાણીતા છે કવિ કલાપીની જે સ્ટોરી છે હા એમ કહી શકાય કે ભાઈ યંગ જનરેશનમાં એમણે સારું બધું સાહિત્યની રચના કરી દીધી એટલે કે માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું હતું છતાં પણ એમણે છવ્વીસ વર્ષની ઉંમરમાં તો એમણે ઘણું બધું સાહિત્યની રચના કરી દીધી એવા પ્રણયના કવિ અશ્રુના કવિ દર્દના કવિ ઘાયલના કવિ એવા કોઈ કવિ હોય તો કોણ છે કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ઓકે લાઠીના રાજવી અને નેક્સ્ટ જોઈએ દામોદર ખુશાલદાસ બોટાદકર પૂરું નામ યાદ રાખજો દામોદર ખુશાલદાસ બોટાદકર અને એનો હું વખણાય છે ભાઈ રાસ વખણાય છે તો મિત્રો આ આપણે ચર્ચા કરીશ એની તો કે સાહિત્યકારો જેની મહત્ત્વની વખણાતી વસ્તુઓ જે અવારનવાર પરીક્ષામાં આપને જોડકા સ્વરૂપે ખાસ પરીક્ષામાં પૂછતા હોય છે તો તમે આ વિડીયો છે એ વ્યવસ્થિત જોઈ લ્યો આખો એટલે તમને મળી જશે અને મિત્રો સમ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આપણે સમયાંતરે હવે આવા વિડીયો છે એ સમયાંતરે ચોક્કસ મૂકતા રહીશું જે તમને પરીક્ષા માટે ખૂબ જ આય ઉપયોગી બની રહેશે ખૂબ જ આઈએમપી બની રહેશે તો આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ